હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કરતી હરણી પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં તારીખ સત્તર ચાર બે હજાર એકવીસના રોજ રાત્રિના આઠ વાગ્યાના સુમારે શહેરના બાગ વિસ્તારમાં આવેલા જલારામનગરમાં રહેતા કૌશિક નટવર્ષિ દરબાર કલ્પેશ નટવર્ષિ દરબાર દ્વારા વોટ્સએપમાં હાઈ મેસેજ લખેલ હોય જે બાબતે બોલાચાલી થયેલ અને આ ઝઘડામાં વચ્ચે પડી છોડાવવા જતા કમલેશ ચીમનભાઈ માળીને કલ્પેશ દરબારે ચપ્પુના ઘા માર્યા હતા તથા કૌશિક દરબારે લોખંડની પાઇપ વડે માથાના ભાગે માર્યું હતું તથા નટવરસિંહ દરબારે પગરખા મૂકવાનું સ્ટેન્ડ શરીરના ભાગે મારતા કમલેશ માળી ગંભીર રીતે ઘવાતા તેનું મૃત્યુ નિપજ્યું હતું જે અંગે હરણી પોલીસને જાણ કરાતા હરણી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જલારામનગર બેમાં સંતાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી અને કોવિડ ટેસ્ટ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેને લઈને આજરોજ હરણી પોલીસ સ્ટેશનમાં ખાતે એસપી ઝોન ચાર દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી સત્તર ચારના રોજ રાતે દસ વાગે પોલીસને વર્દી મળેલ કે કમલેશભાઈ ચીમનભાઈ માડી કે જે ભૂડાના મકાન જલારામ નગર ખાતે રહે છે તેમની ઉપર કોઈએ હિંસક હુમલો કરી અને છરીના ઘા મારેલા છે એવી અમને માહિતી મળતા જગ્યા ઉપર જઈને તપાસ કરતા એ કૌશિક નટવરસિંહ પરમાર અને એમનો ભાઈ કલ્પેશ અને એમના પિતાજી નટવરસિંહ ત્રણેય જણાએ ભેગા થઈ અને આ કમલેશને છરીના ઘા મારી અને મોતને ઘાટ ઉતારેલો છે એવી અમને વિગત મળતા ત્યાં જઈ અને શરૂઆતમાં એમ્બ્યુલન્સ બોલાવીને પીએમ વગેરે કામગીરી કરી પણ આ આખી ઘટના એવી રીતના બની હતી કે જે કમલેશ છે એનો મિત્ર છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર અને એની પત્ની રૂપા જે રૂપા ભૂપેન્દ્ર અને એનો રૂપાનો દિયર હર્ષદ આ ત્રણ જણા વોડાફોન ખાતે મોબાઈલમાં એમનો સીમ અપગ્રેડ કરવા માટે ગયેલ ત્યારે આ જે આરોપીઓ છે કૌશિક અને એના મિત્રો પણ ત્યાં સાથે હતા એ વખતે કૌશિકે એ જે રૂપા છે એના મોબાઈલ ઉપર ત્રણ વખત હાઈ લખી અને મેસેજ કરેલ અને એ એના પતિને ત્યારે ખબર નહીં હતી જ્યારે એને ખબર પડી ત્યારે રૂપા એનો પતિ હર્ષદ અને આ કમલેશ એના ઘરે ફરિયાદ કરવા માટે ગયેલ કે તે અમારી પત્નીને એના મોબાઈલ ઉપર મેસેજ કેમ કર્યો અને એ બાબતે ઝઘડો થતાં અંદર અંદર મારપીટ થઈ અને મારપીટ પછી એવું થયું કે કૌશિકે અને એના ભાઈ અને એના પિતાએ મળી અને કમલેશનું મોત નીપજાવ્યું